મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5માં ઇંગ્લિશમાં યુનિટ 1 મતલબ પહેલો પાર્ટ. એમાં છે લિટલ સ્ટેપ. લિટલ સ્ટેપ 1, 2, 3 એમાં એક્ટિવિટી 1 છે. તો એક્ટિવિટી 1માં રાયમ, રાયમ મતલબ પોએમ. આપણે ઇંગ્લિશમાં રાયમ કહીએ અને ગુજરાતીમાં આપણે કવિતા કહીએ છીએ, અને ઇંગ્લિશમાં આપણે રાયમ કહીશું. એમાં છે પહેલું, આઈ હેવ અ લિટલ શોપ, મતલબ મારે એક નાની દુકાન છે. આઈ હેવ અ લિટલ શોપ એટલે કે મારે એક નાની દુકાન છે. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, એ દુકાનમાં, એ મારી દુકાનમાં દરેક વસ્તુ, નીચે જે આપી છે ચિત્ર, એ દરેક વસ્તુનો સ્ટોક છે, મતલબ એ દરેક વસ્તુ મળે છે. પહેલું છે બુક્સ એન્ડ પિક્ચર, મતલબ બુક્સ મતલબ ચોપડી અને ચિત્રો. પછી છે બેટ એન્ડ ટોય્સ, એટલે કે બેટ છે અને રમકડા પણ છે. મિન્ટ ફોર અ લિટલ, ગર્લ્સ એન્ડ બોયઝ, ગર્લ્સ અને બોયઝના ચિત્ર આપે છે. તો કે મિન્ટ ફોર લિટલ મતલબ કે નાના બાળકો, નાના નાની છોકરીઓ અને છોકરાઓ માટે પણ છે. પેટ ફોર ઓલ, પેટ એટલે કે પાળેલા, પાળેલા દરેક પ્રાણીઓ પણ છે. કયા કયા સામે ચિત્ર આપ્યા છે? એક પહેલું છે ડોગ, ડોગ મતલબ કૂતરા, મતલબ પાળેલા નાના પ્રાણીઓ. કેટ બિલાડી, રેબિટ સસલું, બર્ડ્સ, બર્ડ્સમાંય નામ આપેલા છે કે એક પેરટ એટલે કે પોપટ, અને પીઝન એટલે કે કબૂતર. ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, એટલે કે ગોલ્ડ ફિશ એટલે કે સોનાની માછલી, એ બાઉલમાં, કાચના બાઉલમાં, કાચના વાટકામાં છે. સ્વિંગ્સ ફ્લિશિંગ એન્ડ એસ પાસ, એટલે કે સ્વિંગ્સ એટલે કે જે માછલી અંદર ફરે એનો જે અવાજ આવે એ. ફ્લિશિંગ એટલે કે ચમકતી, ફ્લિશ ફ્લેશ થવું મતલબ ચમકતું, તો કે એ માછલી જે પસાર થાય છે એનો અવાજ અને એ ચમકતી છે, એ પસાર થાય છે એમ કે, એટલે મતલબ ચમકતી માછલી એમાં પસાર થાય છે. કોન ફોર લિટલ ટમીસ, એટલે કે જે આઈસ્ક્રીમનો કોન છે તે લિટલ ટમીસ, મતલબ નાના બાળકો, નાના બાળકોનું પેટ નાનું હોય એટલે કે લિટલ ટમીસ, ટમીસ મતલબ પેટ, એટલે કે નાના બાળકો માટે આઈસ્ક્રીમનો કોન. પછી સામે ચાનો કપ બતાવેલો છે, તો કે ફ્રી ફોર ઓલ ધ મમીસ, એટલે કે બધી માતાઓ માટે. ઓલ ધ મમીસ મતલબ બધી માતાઓ માટે, ફ્રી એટલે કે બધી માતાઓ માટે ચા મફત છે. એના પછી છે એક્ટિવિટી 2, એમાં છે સ્ટોરી. પહેલી હતી એ કવિતા હતી કે જે રાયમ્સ કહેવાતી હતી, હવે બીજી છે સ્ટોરી. સ્ટોરી મતલબ વાર્તા છે. તો એક્ટિવિટી 2 એમાં સ્ટોરી, લીલી બિલી એન્ડ ગુલુ, તો કે લીલી એ નામ છે, બિલી પણ નામ છે, એન્ડ ગુલુ એ પણ નામ છે, એ ત્રણની સ્ટોરીની વાત કરી છે. તો કે લીલી લંબ, લીલી લંબ મતલબ લીલી નામની જે છે ને એ લંબ એટલે કે ઘેટાનું બચ્ચું છે. એન્ટર ધ ક્લાસ, તે ક્લાસમાં એન્ટર કરે છે મતલબ પ્રવેશ કરે છે. સી ઇઝ અ ન્યૂ પીપી, તેણીની એમ કે છોકરી છે, સી લખ્યું છે મતલબ એ છોકરી છે લીલી, એ નવી પ્યુપિલ, પ્યુપિલ મતલબ વિદ્યાર્થીની છે. બિલી વેલકમ હર, બિલી નામની જે છે એનું વેલકમ કરે છે, એનું સ્વાગત કરે છે. તે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ નવી સ્કૂલમાં ગયા હોય તો પહેલાં જ, પહેલો જ દિવસ હોય તો આપણે ક્લાસમાં જઈએ તો જે જૂના વિદ્યાર્થી હોય આપણું કેવી રીતે સ્વાગત કરે, એવી જ રીતે લીલી લંબ કે ઘેટાનું બચ્ચું છે એ પહેલે જ દિવસે નવી સ્કૂલમાં જાય છે તો એને એન્ટર, એ એન્ટર જેવો પ્રવેશ કરે છે એ વખતે જે બિલી નામનું જે છે ને એ એના સ્વાગત કરે છે. તો કે સ્વાગતમાં કહે છે કે હેલો આઈ એમ લીલી, હવે
જે ક્લાસમાં પ્રવેશ છે એટલે તરત એના પોતાના બીજા વિદ્યાર્થીઓ જોડે પ્રવેશ કરે એટલે તરત એનો ઇન્ટ્રોડસ મતલબ એકબીજાને મળવું, એકબીજાને ઓળખાણ આપવી એવી રીતે કરે છે. તો જે લીલી લંબ એ જે નવું આવી છે સ્કૂલમાં એનો એકબીજાને પરિચય આપે છે. તો એ કહે છે હેલો આઈ એમ લીલી. તે પોતે કહે છે કે હું હેલો મજામાં, એમ કે હું લીલી છું. તો હેલો આઈ એમ બિલી. પછી બાજુમાં જે બિલી હતી એ પણ કહે છે હેલો હું બિલી છું. કમ એન્ડ સીટ હિયર, અહીંયા આવ અને બેસ. તો એ લીલીને કહે છે, બિલી જે જૂની વિદ્યાર્થીની છે અને લીલી નવી છે, તો એ નવી વિદ્યાર્થીને બોલાવે છે કે અહીંયા આવ અને બેસ. તો એ શું કહે છે કે થેન્ક યુ, આભાર. ધીસ ઇઝ ગુલ્લુ. હવે ક્લાસમાં બીજા વિદ્યાર્થીની વાત કરી તો કે ધીસ ઇઝ ગુલ્લુ, ગુલ્લુ નામનો વિદ્યાર્થી છે. તો એ પણ આવીને કહે છે કે હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. લીલી છે એ ગુલ્લુને પણ કહે છે કે હેલો ગુલ્લુ, કેમ છે, તને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ લીલી. તો એ ગુલ્લુ પણ કહે છે કે નાઇસ ટુ મીટ યુ લીલી, લીલી તને મળીને પણ મને આનંદ થયો. હુ ઇઝ અવર ટીચર, તો આપણા ટીચર કોણ છે જે નવી વિદ્યાર્થીની આવી છે લીલી. એ કહે છે કે આપણા ટીચર કોણ છે. તો જે જૂના છે એ કહે છે મિસ ગૌરી ઇઝ અવર ટીચર. એટલે કે કુમારી ગૌરી છે એ આપણા ટીચર છે, આપણા શિક્ષિકા છે. ઇટ્સ ટાઈમ સી વિલ બી હિયર એની ટાઈમ. એટલે કે હવે એમનો ટાઈમ થઈ ગયો છે, એ ગમે તે ટાઈમે ગમે તે મિનિટે પણ ક્લાસમાં આવતા હશે. હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર. તો જે લીલી નવી આવી છે એને ખબર નથી આપણા ટીચર કોણ છે, પહેલાં કયા ટીચર હતા, એ જૂના વિદ્યાર્થીને પૂછે છે. તો પહેલાં પૂછ્યું કે હુ ઇઝ અવર ટીચર, તો આપણા ટીચર કોણ છે. તો બીજા જે બિલી ને ગુલ્લુ છે એમને કીધું કે મિસ ગૌરી એ આપણા ટીચર છે અને ગમે તે ટાઈમે હમણાં ક્લાસમાં આવતા હશે. હુ વોઝ યોર લાસ્ટ ટીચર, તો આપણા લાસ્ટ ટીચર છેલ્લા વર્ષના ટીચર કોણ હતા. તો કહે છે કે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર. તો કે મિસ્ટર એલિફન્ટ છે કે જે આપણા લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે આપણા ટીચર હતા. હવે ઓલી લીલી કહેતી હતી ને કે હમણાં જ ક્લાસમાં આપણા ટીચર આવવા જેવા જ છે, હમણાં તૈયાર જ છે. તો એટલામાં ટીચર આવે છે તો કે હેલો ચિલ્ડ્રન, તો કે હેલો બાળકો મજામાં ને, એમ કરીને ટીચર ક્લાસમાં આવે છે. અને ટીચર ક્લાસમાં આવે છે તરત કહે છે ગુડ મોર્નિંગ ટીચર. તરત આપણે ટીચર ક્લાસમાં આવે તરત આપણે ઊભા થઈને કહે છે ને કે ટીચર ગુડ મોર્નિંગ એમ. તરત બીજા વિદ્યાર્થીઓ પણ ઊભા થઈને ટીચરને કહે છે કે ગુડ મોર્નિંગ ટીચર, શુભ સવાર. ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. તો તરત જ લીલી જે આપણા નવા ક્લાસમાં નવી વિદ્યાર્થીની આવી હતી એને ટીચર જોવે છે એટલે તરત એ ટીચર કહે છે કે ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. એટલે કે ઓ આપણા ક્લાસમાં નવો ફ્રેન્ડ, આપણા માટે એક નવો ફ્રેન્ડ એમ કે ક્લાસમાં આવ્યો છે. લીલી કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. લીલીને ક્લાસ વચ્ચે બોલાવે છે અને કહે છે કે તું અહીંયા આવ અને તારો પરિચય આપ એમ કે. તો લીલી ઊભી થાય છે અને ક્લાસ વચ્ચે પરિચય આપવા ઊભી થાય છે, કહે છે હેલો આઈ એમ લીલી. હેલો એમ કે હું લીલી છું. આઈ સ્ટડી ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. તો કે હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. નાવ આઈ એમ હિયર, અત્યારે અહીંયા છું. આઈ લીવ હિયર વિથ મી ગ્રાન્ડ મધર, હું અત્યારે અહીંયા મારા ગ્રાન્ડ મધર મતલબ કે દાદી પાસે રહું છું. માય પેરેન્ટ્સ આર ઇન હેલીલેન્ડ, મારા પેરેન્ટ્સ એટલે કે પેરેન્ટ્સ મતલબ માતા પિતા એ હેલીલેન્ડમાં છે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. એ હેલીલેન્ડની વાત કરી કે હેલીલેન્ડ શું છે એમ કે, તો એક સ્મોલ ટાઉન એટલે કે એક નાનું નગર છે. હેલો લીલી, તો કે હેલો લીલી, વેલકમ ટુ અવર ક્લાસ. પછી બીજા વિદ્યાર્થીઓનો પણ એમને કહે છે કે લીલી તારું ક્લાસમાં સ્વાગત છે.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી વનમાં એક્ટિવિટી વન અને ટુ બંનેનું ઇંગ્લિશ અને ભાષાંતર લેસનમાં લખી લેવું. આવજો.